એમઆરની રસીથી કોઈ આડઅસર થતી નથી તેવા સરકારના દાવા વચ્ચે પંચમહાલના બાકરોલમાં રસી લીધા બાદ એક બાળકીનું મોત થયાની આશંકાઓ સેવાઈ રહી છે. જ્યાં શનિવારે બાકરોલ ગામની આંગણવાડીમાં બાળકીને રસી મૂકવામાં આવી ત્યારબાદ બાળકીનું મોત થયાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. હાલ પરિવારજનો દ્વારા બાળકીના મોતનું સાચું કારણ જાણવા બાળકીના મૃતદેહને કાલોલ રેફરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. તો વધુ એકવાર રસી આપ્યા બાદ મોત થયું હોવાનું આ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં આ પહેલી ઘટના નથી, અગાઉ પણ ઈડરમાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે, અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. અને વધુ એક ઘટના, એમઆરની રસી મુકાયા બાદ બાળકીનું મોત થયાની આશંકાઓ જોવામાં આવી રહી છે. જયેન્દ્ર ભોજ જોડાય છે. જયેન્દ્ર, રસી આપ્યા બાદ જ આ મોત થયું છે કે પછી કોઈ બીજું કારણ છે? જે ચોક્કસ છે જનક, જે પ્રમાણે આ ઓરી રૂબેલા રસી આપ્યા બાદ બાળકીનું મોત થયાના જે પરિવારજનોના આક્ષેપો હતા, ત્યારબાદ જે પરિવારજનો છે તે હાલ બાળકીને કયા કારણે મોત થયું છે તે તપાસવા માટે પીએમ કરવા માટે કાલોલ રેફરલ ખાતે પહોંચ્યા છે, જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત ડબલ્યુએચઓના અધિકારીઓ પણ દોડી આવ્યા છે. સમગ્ર આરોગ્ય તંત્ર દોડતું થયું છે, ત્યારે આરોગ્ય તંત્ર સાથે અધિકારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે જે બાળકીનું મોત છે તે એમાં રસીના કારણે નહીં પરંતુ સસ્પેક્ટેડ ચાંદીપુરમ વાયરસના કારણે થયું હોવા કાલોલના બાકરોલમાં રસી આપ્યા બાદ બાળકીનું મોત થયું હોવાનું પરિવારજનો કહી રહ્યા છે.